નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે લઘુગણકની ક્લાસ 2 માં. તો આપણે પહેલા પુનરાવર્તન કરીએ કે આપણે છેલ્લી ક્લાસમાં શું ભણેલું હતું. તો છેલ્લી ક્લાસમાં આપણે આ બંને નિયમો ભણેલા હતા કે જે કોઈ પણ હકારાત્મક સંખ્યાના દશાંશ રૂપને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આ બંને નિયમો વપરાય છે. જેમાંથી પહેલું નિયમ શું છે કે દશાંશ બિંદુને પી સ્થાનો ડાબી તરફ સ્થાનાંતરિત કરવા માટે આપણે 10 ની પાવર p દ્વારા ગુણાકાર કરીએ છીએ. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે પોઈન્ટ અહીંયાથી અહીંયા ખસેડીએ તો આપણે અહીંયા બે બાજુ બે વખત ડાબી બાજુ ખસેડવાનો છે, માટે આપણે 10 ની પાવર 2 દ્વારા ગુણાકાર કરીએ. તેમજ બીજામાં શું લખેલું છે કે દશાંશ બિંદુને પી સ્થાનો જમણી તરફ સ્થાનાંતરિત કરવા માટે 10 ની પાવર -p દ્વારા ગુણાકાર કરો. માટે જેમ કે અહીંયા આપણે અહીંયાથી અહીંયા ખસેડીએ એટલે કે આપણે 4 વખત જમણી બાજુ ખસેડીએ તો આપણે 10 ની પાવર -4 દ્વારા ગુણાકાર કરીએ. તો હવે આપણે જોઈએ ઉદાહરણ 3. નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. આ રહી સંખ્યાઓ, તો તમે જરાક 2 મિનિટ વિડીયો પોઝ કરીને આનો આન્સર શોધી શકો છો, પછી આપણે આન્સર જોઈશું. હવે આપણે એનો આન્સર જોઈશું. સૌથી પહેલા પ્રશ્ન આપણે શું કરીએ, અહીંયા આપણે પોઈન્ટ આપેલો નથી તો આપણે અહીંયા છેલ્લે પોઈન્ટ માનીએ તો આપણને પોઈન્ટ અહીંયાથી અહીંયા ખસેડવાનો છે, એટલે કે 1 2 3 4 5 પાંચ વખત આપણે ડાબી બાજુ ખસેડવાનો છે. તો આપણે 10 ની પાવર 5 દ્વારા ગુણાકાર કરીએ. તેમજ આપણે બીજામાં પણ અહીંયાથી અહીંયા એટલે કે 3 બાજુ તો આપણે 10 ની પાવર 3 વડે ગુણાકાર કરીએ. તેમજ ત્રીજા અને ચોથામાં પણ કરીએ. હવે પાંચમામાં શું છે, અહીંયા દશાંશ બિંદુ છે તેને આપણે અહીંયાથી અહીંયા ખસેડવાનો છે, માટે આપણે 1 2 3 વખત જમણી બાજુ ખસેડવાનો છે તો આપણે 10 ની પાવર -3 વડે ગુણાકાર કરીએ. અને તેમજ આપણે છઠ્ઠા પ્રશ્નમાં પણ કરીએ. તો હવે આપણે જોઈએ ઉદાહરણ 4. નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં ફેરવાઓ અને આ રહી સંખ્યાઓ. તમે જરાક વિડીયો પોઝ કરીને આનો આન્સર શોધી શકો છો, પછી આપણે આન્સર જોઈશું. તો હવે આપણે એનો આન્સર જોઈશું. અહીંયા આપણને 5 વખત 10 ની પાવર 5 વડે ગુણાકાર કરેલો છે તો આપણે 5 વખત જમણી બાજુ ખસેડીશું તો 1 2 3 અને અહીંયા 2 વખત હજુ ખસેડીશું તો અહીંયા આપણને 0 લખશું, માટે અહીંયા આપણે પોઈન્ટ અહીંયાથી અહીંયા આવી ગયો અને અહીંયા આપણને પોઈન્ટ લખવાની જરૂર નથી. તેમજ આપણે બીજા ત્રીજા અને ચોથામાં પણ કરી શકીએ છીએ. અને પાંચમામાં શું છે, આપણે 10 ની પાવર -3 વડે ગુણાકાર કરેલું છે, માટે આપણને પોઈન્ટને ડાબી બાજુ ખસેડીશું તો 3 વખત ડાબી બાજુ ખસેડીશું તો 1 2 3 અહીંયા કશું નથી તો આપણને 2 શૂન્ય લખી શકીએ, માટે આપણને આ સંખ્યા મળશે. અને તેમજ આપણે છઠ્ઠા પ્રશ્નમાં પણ કરી શકીએ છીએ. તો હવે આપણે ભણીએ લોગરિધમનો પૂર્ણાંશ અને અપૂર્ણાંશ. આપણે અંગ્રેજીમાં પૂર્ણાંશને કેરેક્ટરિસ્ટિક કહીએ છીએ અને અપૂર્ણાંશને મેન્ટિસા કહીએ છીએ. તો સૌથી પહેલા ધારો કે કોઈ પ્રમાણિત સ્વરૂપ n ને આપણે t ગુણાકાર 10 ની પાવર p તરીકે લખી શકીએ છીએ, જ્યાં જે t છે તે 1 સહિત 1 થી મોટી કોઈ પણ સંખ્યા અને 10 થી નાની સંખ્યા છે અને p જે છે તે પૂર્ણાંક છે. હવે આપણે બંને બાજુ લોગ લઈએ તો આપણે આમ લખીએ, log n બરાબર log t ગુણાકાર 10 ની પાવર p. પછી આપણે પ્રોપર્ટીનો ઉપયોગ કરીને આપણે આમ લખી શકીએ છીએ અને તેમજ આપણે અહીંયાથી p અહીંયા લખી શકીએ, માટે આપણે આ સ્ટેપ થઈ જાય છે. અને આપણને ખબર છે કે log 10 ની સંખ્યા 1 બરાબર થાય છે તો આપણને આ લખી શકીએ છીએ, જ્યાં આપણે જે log t છે તે 0 સહિત 0 થી મોટી અને 1 થી નાની કોઈ સંખ્યા છે. અહીંયા જે log n છે તેના 2 ભાગ છે, એક તો log t જેને આપણે, તો પહેલા આપણે p લઈએ, જે p છે તેને આપણે log n નો પૂર્ણાંક કહીએ એટલે કે કેરેક્ટરિસ્ટિક, અને જે log t છે તેને આપણે log n નો અપૂર્ણાંક કહીએ છીએ એટલે કે મેન્ટિસા. તો હવે તમે આ ટેબલ જુઓ, અહીંયા આપણે 3 ઊભા સ્તંભો છે. પહેલા સ્તંભમાં આપણે દશાંશ સ્વરૂપ લખેલું છે, બીજામાં આપણે પ્રમાણિત સ્વરૂપ લખેલું છે અને ત્રીજામાં આપણે પૂર્ણાંશ લખેલું છે. તો તમે એક વખત આ જુઓ.
હવે આપણે શું કહીએ, ઉપરના ઉદાહરણમાંથી આપણે નોંધીએ છીએ કે જો સંખ્યાનો પૂર્ણાંક ભાગ શૂન્યતર હોય, એટલે કે જે પૂર્ણાંક ભાગ છે તે શૂન્ય નથી, જેમ કે પહેલા બે ઉદાહરણમાં છે, તો શૂન્યતર પૂર્ણાંક ભાગના અંકોની સંખ્યા કરતા પીનું મૂલ્ય એક જેટલું ઓછું થાય છે. એટલે કે જે પછી જે પીનું મૂલ્ય શું થશે, જેમ કે અહીંયા બે છે, બે અંકો છે, તો બે કરતા એક ઓછો એટલે કે એક થશે, અને તેમજ અહીંયા ત્રણ છે તો ત્રણ કરતા એક ઓછો એટલે કે બે થશે. અને બીજા પોઈન્ટમાં શું કહીએ કે જો સંખ્યાનો પૂર્ણાંક ભાગ શૂન્ય હોય, જેમ કે છેલ્લા બે ઉદાહરણોમાં છે, અહીંયા પૂર્ણાંક ભાગ શૂન્ય છે, તો દશાંશ બિંદુ અને સંખ્યાના પ્રથમ સાર્ધાંક વચ્ચેના શૂન્યોની સંખ્યા એન થાય, એટલે કે આ દશાંશ બિંદુ અને પહેલો સાર્ધાંક એટલે કે જે શૂન્ય નથી તેમના જે તેમની વચ્ચે જેટલા શૂન્ય છે તેની સંખ્યા આપણે એન લખીએ, તો અહીંયા એન બે થઈ જશે અને અહીંયા એન એક થઈ જશે. તો જે પી છે તે માઇનસ એન પ્લસ વન થાય. તો અહીંયા જે એન બે છે તો અહીંયા પી શું થશે, માઇનસ બે પ્લસ એક એટલે કે માઇનસ ત્રણ, અને અહીંયા શું થશે, માઇનસ બે. તો હવે આપણે જોઈએ લઘુગણકીય કોષ્ટકનો ઉપયોગ, એટલે કે યુઝેજ ઓફ લોગરિથમિક ટેબલ. તો જે લઘુગણકીય કોષ્ટક હોય છે તેને આપણે ત્રણ ભાગમાં વહેંચી શકીએ છીએ, જેમાંથી પહેલો ભાગ શું હોય છે, ડાબી બાજુનો પહેલો સ્તંભ જેમાં 10 થી 99 સુધીની સંખ્યાઓ લખેલી હોય છે. બીજો ભાગ શું હોય છે, 0 થી 9 દર્શાવતા ઊભા 10 સ્તંભો. અને ત્રીજો ભાગ શું હોય છે, સરેરાશ તફાવત જેમાં 1 થી 9 સુધી દર્શાવતા ઊભા સ્તંભ હોય છે, અને તેને આપણે અંગ્રેજીમાં કોમન ડિફરન્સ તરીકે ઓળખીએ છીએ. આપણે જોયું કે આ કોષ્ટકના ત્રણ ભાગ હોય છે, તો આ હોય તેનો પહેલો ભાગ જેમાં 10 થી લઈને 99 ની સંખ્યાઓ હોય છે, પછી આ 10 ઊભા સ્તંભ અને આ સરેરાશ તફાવત. કોઈ પણ સંખ્યાનો લઘુગણક શોધવા આપણે પહેલા તેને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ, અને ત્યાં જે 10 ની પાવરમાં હોય છે એને આપણે પૂર્ણાંશ કહીએ, અને ત્યાંથી આપણે એ શોધી શકીએ છીએ. પછી આપણે એ સંખ્યાના શરૂઆતના 4 અંકો લખીએ, પછી આ 4 અંકની સંખ્યાના શરૂઆતના 2 અંકને કોષ્ટકના પહેલા ભાગમાં શોધીએ, પછી આમ જ 3જા અંકને બીજા ભાગમાં શોધીએ. બંને જ્યાં મળે છે તે સંખ્યા આપણે નોંધવી છે. પછી આપણે જે 4થો અંક હોય છે તેને 3જા ભાગમાં શોધીએ, અને તે પહેલા ભાગ સાથે જ્યાં મળે છે તે સંખ્યા નોંધીએ. પછી બંને નોંધેલી સંખ્યાનો સરવાળો કરીને આપણે અપૂર્ણાંશ મળે છે. આપણે આગળ ઉદાહરણ જોઈશું એનો. ઉદાહરણ એ છે કે આપણે શોધવાનું છે લોગ 4, 7, 6, 5 ની સંખ્યા જે મૂલ્ય હોય છે એ આપણને શોધવું છે. તો સૌથી પહેલા આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ, એટલે કે 4.765 ગુણાકાર 10 ની પાવર 3. અહીંયાથી આપણે પૂર્ણાંશ મળે છે એટલે કે 3. તો હવે આપણે પૂર્ણાંશ મળી ગયું, આપણે અપૂર્ણાંશ શોધવાનું છે. તો આપણે શું કરીએ, સૌથી પહેલા જે 2 અંક છે 47 એને આપણે પહેલા ભાગમાં શોધીએ, એટલે કે જે આમાં શોધીએ. પછી આપણે જે 3જો અંક છે 6 એને બીજા ભાગમાં શોધીએ, એટલે કે આ રહ્યો સ્તંભ. પછી બંને જ્યાં મળે છે એટલે કે 6, 7, 7, 6 એ આપણે નોંધીએ. પછી સરેરાશ તફાવતમાં આપણે છેલ્લો અંક શોધીએ, એટલે કે 5 એ પહેલા ભાગ સાથે જ્યાં મળે છે એ આપણે નોંધીએ, એટલે કે 5, અને બંનેનો સરવાળો કરીએ તો આવે છે 6, 7, 8. તો અહીંયાથી આપણે અપૂર્ણાંશ જે મળે છે એ શું છે, 0.6781. હવે આપણને જે લોગ 4, 7, 6, 5 ની સંખ્યા શોધવી છે એનું મૂલ્ય શું થશે, પૂર્ણાંશ અને અપૂર્ણાંશનો સરવાળો. તો અહીંયા આપણે બંનેને સરવાળો કરીએ છીએ તો આપણે આ મળે. તો આ છે ફાઇનલ આન્સર, એટલે કે અંતિમ ઉત્તર 3.6781.
તો હવે આપણે જોઈએ સારાંશ, એટલે કે આજે આપણે શું ભણેલું. તો પહેલા આપણે ભણેલું લોગરિધમનો પૂર્ણાંશ અને અપૂર્ણાંશ, એટલે કે કેરેક્ટરિસ્ટિક એન્ડ મેન્ટિસ ઓફ લોગરિધમ. અને પછી આપણે ભણેલું લક્ષણકીય કોષ્ટકનો ઉપયોગ શું હોય છે અને આપણે કેવી રીતે વાપરીએ છીએ, અને અંગ્રેજીમાં આપણે કહીએ યુઝેજ ઓફ લોગરિથમિક ટેબલ. આજના ઇન્ક્રીઝ યોર વોકેબ્યુલરી સેક્શનમાં આપણે જે બે શબ્દ શોધવા બે શબ્દનો અર્થ જાણવાની છીએ, એમાંથી પહેલો છે એન્થુસિયાઝમ, એટલે કે ઉત્સાહ, અને એનો અંગ્રેજી મતલબ હોય છે સ્ટ્રોંગ એક્સાઇટમેન્ટ અબાઉટ સમથિંગ. એનો એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે આઈ હેવ એન્થુસિયાઝમ ઇન ડાન્સ, એટલે કે મને નાચ કરવાનો બહુ ઉત્સાહ છે. બીજો શબ્દ છે હાર્ડવર્કિંગ, એનો મતલબ હોય છે કે વર્કિંગ વિથ એફર્ટ એન્ડ એનર્જી. એને આપણે ગુજરાતીમાં કહીએ મહેનતુ. એક્ઝામ્પલ એ છે કે આઈ એમ વેરી હાર્ડ વર્કિંગ, એટલે કે હું બહુ મહેનતુ છું. આ વિડીયો જોવા બદલ તમારો આભાર, ધન્યવાદ.